हेलो बाळको, केम छो? मजामां? अगाउना पीरियडमां आपणे CEE बुकमां चेप्टर नंबर 2 पूरो कर्यो, तो आजे आपणे स्वाध्याय पोथीमां चेप्टर नंबर 2 शुरू करीशुं। चेप्टर नंबर 2 लांबु अने टूंकु। प्रश्न 1, सौथी लांबु क्यूं छे? तेना नीचे आपेल क्रम उपर गोळ करवानो छे। हवे अहीं तमने अलग अलग मापना चौरस आपेला छे, तेमांथी सौथी लांबू छे, तेनी नीचे जे क्रम आपेला छे तेनी पर गोळ करवानो छे। जो आ बधामां सौथी लांबू क्यूं छे? ड, तो तेनी उपर गोळ करवानो। प्रश्न नंबर 2, नीचेना प्रश्नना जवाब लखो। प्रश्न नंबर 1, कया बे बिंदुओ एकबीजाथी सौथी नजीक छे? तो ऊपर तमने जे आपेलुं छे તેમાં સૌથી નજીક કયા છે બિંદુઓ? ડી અને ઈ। તમારે સ્કેલની મદદથી તેને જોડવાનું છે। જો સ્કેલ તમારે આવી રીતના રાખીને તે કેટલું છે, એટલે કે કેટલા સેમી છે, તે અહીંયા તમારે રાખવાનું છે અને પછી અહીં લખવાનું છે। તે કેટલા સેમી છે? 1 સેમી। પ્રશ્ન નંબર 2, કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી દૂર છે? સૌથી દૂર છે એ બિંદુ છે F અને K। હવે તેને આપણે સ્કેલની મદદથી જોઈશું કે તે કેટલા સેમી છે। તો સૌથી પહેલાં તમારે સ્કેલ અહીં રાખવાની છે। અહીં સ્કેલમાં તમને ઉપર 1 થી 15 છે એ સેમી આપેલા છે। હવે તમારે સ્કેલ આવી રીતના રાખીને તેને માપવાનું છે। સૌથી દૂર 7 સેમી, જો તમે જોવો છો અહીંયા 1 થી 7। સ્ટોપ તમારે સિસ્ટમમાં મોબાઈલ તો કયા બિંદુ F અને K તે કેટલા સેમી દૂર છે? 7 સેમી। પ્રશ્ન નંબર 3, પેલું છે A અને B બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું હશે? આ બે છે A અને B, તેમાંથી સૌથી ટૂંકું અંતર કેટલું છે? 6 સેમી। આપણે અહીંથી આમ જઈએ તો તે દૂર થઈ જાય, અહીંથી તો જઈ શકાય નહીં, એટલે આપણે અહીંથી આમ કરી તો તેનું સૌથી ટૂંકું અંતર 6 સેમી છે। બીજું, બિંદુ એક્સથી કયું શહેર સૌથી નજીક છે તથા બિંદુ એક્સથી કયું શહેર સૌથી દૂર છે? હવે બિંદુ એક્સ છે તેનું સૌથી નજીકનું શહેર છે A અને સૌથી દૂર છે એ ડી છે। ચલો આટલું થઈ ગયું, હવે પાછળ કરીશું। પ્રશ્ન નંબર 4, માપન કયા એકમમાં કરશો? અહીં તમને અલગ અલગ વસ્તુ આપેલી છે, તેની માપન આપણે કયા એકમમાં કરી તે લખવાનું છે। પહેલું છે પેનની લંબાઈ, તો આપણે પેનની લંબાઈ સેમીમાં કરીશું। બીજું, તમારી ઊંચાઈ તે આપણે સેમીમાં કરી શકીએ નહીં, તેને આપણે મીટરથી માપી શકીએ। ત્રીજું છે બાગની લંબાઈ, તેને પણ આપણે મીટરથી માપી શકીએ। ચોથું, 500 રૂપિયાની નોટની લંબાઈ, હવે 500 રૂપિયાની નોટ છે તેનું આપણે માપન સેમીથી કરી શકીએ, એટલે અહીં આવશે સેમી। પાંચમું, સાયકલની લંબાઈ, તો તેમાં આવશે મીટર। છઠ્ઠું, ગુજરાતથી રાજસ્થાનનું અંતર, હવે બે ગામ વચ્ચેનું અંતર આપણે કિલોમીટરથી માપી શકીએ, એટલે આવશે કિમી। કુતુબ મિનારની ઊંચાઈ મીટર, ઝાડની ઊંચાઈ આપણે શેમાં માપી શકીએ? મીટર વડે। ઘરથી બસ સ્ટેશનનું અંતર આપણે શેમાં માપી શકીએ? કિલોમીટરમાં, કિલોમીટરનું ટુકડું કિમી। ક્રિકેટ પિચની લંબાઈ સેના વડે માપી શકીએ? મીટર વડે। પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો। પહેલું, હાથની લંબાઈમાં 1 સેમી વધારો કરો। અહીં તમને જે ઢીંગલી આપી છે તેનો હાથ છે તેના કરતાં 1 સેમી વધારે હાથ તમારે અહીં સામે દોરવાનો છે। બીજું, કપ 1 સેમી નાનો કરો। અહીં તમને જે કપ આપ્યો છે તે તમારે 1 સેમી નાનો કરવાનો છે આ રીતના। ઝાડુની લંબાઈ
अर्धी करो। अँ जाड़ू ने लंबाई आपी है तेना करता तमारे अर्धा मापनो जाड़ू दौरवानो छे। चौथु पेन्सिल त्रण सेमी नानी करो। अँ तमने पेन्सिल आपी छे ते तमारे त्रण सेमी नानी करीने अँ दौरवानी छे। पांचु माथानो वाड़ बे गणो मोटो करो। हवे आ वाड़ छे एने आपणे बे गणो मोटो करवानो छे आ रीतना। चलो आटलू थई गया पछी हवे सामेना पेज पर जोईशुं। प्रश्न नंबर छ सूचना मुजब करो। तेमां पहेलो बाउंड्रीनुं मापन दोरीनी मदદથી करो अने लखो। अहीं तमने जे बाउंड्री आपी छे तेनुं माप आपणे दोरी वडेथी करवानुं छे। तो तेनी थशे 12 सेमी लंबाई। बीजुं लीटीनुं मापन करी लंबाई लखो। आ पहेली लीटी छे ते 6 सेमीनी छे। तमारे स्केल आ रीतना राखीने तेने मापन करवानुं छे अने जो तमे जोई शको छो 6 सेमी आवे छे। तेथी पहेलानुं माप 6 सेमी बाजुमां ब तेनी लीटीनुं मापन करवानुं छे। आपणे स्केल आ रीतना राखीशुं अने तेनुं मापन करीए जवाब आवशे 4 सेमी। પ્રશ્ન નંબર 3 આપેલ માપ મુજબની લીટીઓ દોરો। હવે 6.4 સેમીની છે તો તમારે સ્કેલ આ રીતના રાખીને 6.4 એટલે કે 6 પછી 4 લીટી તો હોય ત્યાં સુધી તમારે દોરવાનું છે। હવે 9.3 સેમી તો તમારે 9 સેમી સુધી અને તેના પછી 3 સેમી વધારે। હવે ચોથું છે 5 સેમી × 5 સેમીનો ચોરસ દોરો। હવે ચોરસ છે તેથી તેની બધી બાજુ આપણે 5-5 સેમીનું માપ લઈને દોરીશું। પાંચમું 7 સેમી × 5 સેમીનો લંબચોરસ દોરો। હવે લંબચોરસ છે તો આપણે સૌથી પહેલાં 7 સેમી આ રીતના દોરીશું અને 5 સેમી માપ લઈને આ રીતના લંબચોરસ દોરીશું। અહીં સુધી તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે।